માંગના નિયમની અસર કરતા પરિબળો અને માંગના નિયમની સમજૂતી મેળવી હતી। આજે આપણે માંગના નિયમના કેટલા અપવાદો છે જેના કારણે માંગ શક્ય માંગના અમુક વસ્તુની જે માંગ હોય છે તે શક્ય બનતું નથી તેના કેટલા અપવાદો છે એના વિશેની ચર્ચા કરવાના છે। માંગના નિયમના અપવાદો મોસ્ટ આઈએમપી પ્રશ્ન છે જે પહેલી બીજી એક્ઝામમાં પૂછાશે। તો માંગના નિયમના અપવાદો ત્રણ છે। એક, પ્રતિષ્ઠા મૂલ્ય ધરાવતી વસ્તુઓ। બે, અત્યંત સસ્તી વસ્તુઓ। અને ચાર, કે છે કે ગ્રાહકોની પસંદગી। આ ત્રણ અપવાદોની આજે આપણે ચર્ચા કરવાના છીએ। પહેલા તો માંગ એટલે શું એ આપણે અગાઉ શીખી ગયા। માંગનો નિયમ પણ આપણને ખબર છે કે માંગ એટલે શું કહેવામાં આવે છે કે જેમ વસ્તુની કિંમત વધારે એમ માંગ કેવું થઈ જાય છે, સંકોચાઈ જાય છે। એટલે કે એને જેમ વસ્તુની કિંમત વધે તેમ માંગ કેવી થઈ જાય છે, ઘટી જાય છે। અને જેમ વસ્તુની કિંમત ઘટે એમ માંગમાં શું થઈ જાય છે કે વધારો થાય છે, તેનું વિસ્તરણ અને સંકોચન થતું હોય છે। હવે માંગના નિયમના અપવાદો। તો માંગના નિયમના માંગનું નિયમન સમજાવે છે કે વસ્તુની કિંમત અને માંગ વચ્ચે શું કહેવામાં આવે છે કે વ્યસ્ત સંબંધ છે। પરંતુ કેટલાક અપવાદોને કારણે આ નિયમ જણાતો નથી। આવા અપવાદો નીચે મુજબ આપણે જોવાના છીએ। એટલે કે માંગનો નિયમ એવું દર્શાવે છે કે માંગનો માંગ અને કિંમત વચ્ચે વ્યસ્ત સંબંધ છે, પરંતુ શું કહેવામાં આવે છે, કેટલાક એવા કારણો કે કેટલાક એવા અપવાદો છે જેને કારણે માંગનો નિયમ આ શક્ય બનતો નથી। તો એવા કેટલાક અપવાદોમાં પહેલો છે કે પ્રતિષ્ઠા મૂલ્ય ધરાવતી વસ્તુ। પહેલો અપવાદ કયો છે કે પ્રતિષ્ઠા મૂલ્ય ધરાવતી વસ્તુઓ। તો જે વસ્તુઓનું વપરાશ મૂલ્ય ઓછું છે, જે વસ્તુઓનું વપરાશ મૂલ્ય ઓછું છે અને વિનિમય મૂલ્ય ઊંચું છે તેને પ્રતિષ્ઠા મૂલ્ય ધરાવતી વસ્તુ કહેવામાં આવે છે। આના નીચે અંડરલાઈન કરજો, વ્યાખ્યા એક માર્ક્સમાં પૂછાશે પ્રતિષ્ઠા મૂલ્ય એટલે શું। તો પ્રતિષ્ઠા મૂલ્ય એટલે કે જે વસ્તુનું વપરાશ મૂલ્ય ઊંચું છે, જેનો વપરાશ મૂલ્ય કેવું કહેવામાં આવે છે, ઊંચું છે, અને વિનિમય મૂલ્ય પણ ઊંચું છે અને શું કહેવામાં આવે છે, સોરી જે વસ્તુઓનું વપરાશ મૂલ્ય ઓછું છે, કે શું કહેવામાં આવે છે કે જે વસ્તુઓનું વપરાશ મૂલ્ય ઓછું છે અને વિનિમય મૂલ્ય ઊંચું છે તેને પ્રતિષ્ઠા મૂલ્ય ધરાવતી વસ્તુઓ કહેવામાં આવે છે। દાખલા તરીકે સોના, ચાંદી, હીરા, મોતી, મોંઘી કાર, મોંઘા મોબાઈલ જેવી વસ્તુઓ ધનિકો માટે એટલે કે અધનિક એટલે કે અમીર વ્યક્તિઓ માટે પ્રતિષ્ઠા ધરાવતી વસ્તુ કહેવામાં આવે છે અને આ વસ્તુનો માંગનો નિયમ લાગુ પડતો નથી। અહીંયા માંગનો નિયમ શું કહે છે કે જે વસ્તુઓનું વપરાશ મૂલ્ય ઓછું છે, જેનું વપરાશ મૂલ્ય કેવું છે, ઓછું છે, પરંતુ શું કહેવાય છે કે એનું વિનિમય મૂલ્ય ઊંચું છે તેને પ્રતિષ્ઠા મૂલ્ય ગણાય છે। અને અહીંયા શું કહેવામાં આવે છે, માંગનો નિયમ એમ કહે છે કે જેમ વસ્તુની કિંમત ઓછી એમ માંગમાં વધારો, પરંતુ અહીંયા તો શું થાય છે, જેમ કે સોના ચાંદીના દાગીના મોતી આ બધાનું મૂલ્ય કેવું કહેવામાં આવે છે, ઊંચું કહેવાય, સોના ચાંદીના દાગીના આમ વ્યક્તિ ખરીદી શકતા હોતા નથી। અત્યારે આપણે જોઈશું કે સોના ચાંદીની અંદર સોનાના ભાવ 60 કે 70 હજારે પહોંચ્યા છે, તો આમ વ્યક્તિ એ વસ્તુ ખરીદવાનું નથી, તો એની માંગ ઓછી હોવી જોઈએ। પરંતુ શું કહેવાય, સોના ચાંદીની કારણ કે જે પ્રતિષ્ઠા મૂલ્ય એટલે કે અમીર વ્યક્તિઓ છે, ધારો કે ધીરુભાઈ અંબાણી છે તો મુકેશ અંબાણી અનિલ અંબાણી છે, તો એ લોકો પોતાની મોંઘી કાર, ઓડી કાર કે મર્સિડીઝ લઈને ફરતા હશે તો શું એ ફંડી લઈને ફરશે, નહીં ફરે, કારણ કે એમનું પ્રતિષ્ઠા મૂલ્ય અમીરોનું શું ગણવામાં આવે છે કે પ્રતિષ્ઠા મૂલ્ય ગણવામાં આવે। પછી જે લોકો સોનાના અમીર વ્યક્તિ પ્રતિષ્ઠા ધરાવતી વ્યક્તિ હશે, સોનાના દાગીના મોંઘા થયા તો શું એ લોકો સોનાના દાગીનાના બદલે બગસરાના પહેરવાના શરૂ કરશે, નહીં કરે। એટલે કહેવામાં આવે છે કે સોના, ચાંદી, હીરા, મોતીના ઘરેણાં, મોંઘી કાર અને મોંઘા મોબાઈલ જેવી વસ્તુઓ ધનિકો માટે એ પ્રતિષ્ઠા ધરાવે છે, એ લોકોની પ્રતિષ્ઠામાં શું પહોંચે છે કે એ લોકોનું ઊંચું બતાવે છે, એટલે કે ગણાય છે, તો આ માંગનો નિયમ અહીંયા લાગુ પડતો નથી। કારણ કે એ લોકો તો જો મોંઘી કાર ખરીદવાના છે તો એ લોકો ગમે તેટલી મોંઘી થશે, પરંતુ એ લોકો મોંઘી કાર જ લેવાના છે, એમ સોના ચાંદીના ભાવ ગમે તેટલા ઊંચા જશે, પરંતુ પ્રતિષ્ઠા ધરાવતી વ્યક્તિ સોનાના દાગીના ખરીદવાની છે, તો અહીંયા આ માંગનો નિયમ અહીંયા લાગુ પડતો નથી। ધનવાન વર્ગના લોકો આવી વસ્તુની કિંમત જેમ ઊંચી જશે તેમ તેમનું પ્રતિષ્ઠા મૂલ્ય કેવું ગણશે, ઊંચું ગણશે, તેથી તેમની માંગ વધારે છે।
અને તેથી તેનાથી વિરુદ્ધ આવી વસ્તુની કિંમત ઓછી હોય તો તેની માંગ પણ ધનિકો ઘટાડી દે છે। આ માંગનો નિયમ અહીંયા સાચો પડતો નથી। એટલે કે ધનિક વર્ગના લોકો જેમ આવી વસ્તુઓના ભાવ ઊંચા એમ એમની પ્રતિષ્ઠા કેવી ગણવામાં આવે છે કે ઊંચી ગણવામાં આવે છે। એટલે તેથી કહે છે કે માંગ એટલે એમની માંગમાં શું થાય છે કે વધારો, પરંતુ જો આ કિંમતોનો ભાવ ઘટી જાય તો એ લોકો પોતાની માંગમાં પણ શું કરી દે છે કે ઘટાડો કરી દે છે। તો અહીંયા માંગનો નિયમ સાચો પડતો નથી। બીજું કહે છે કે અત્યંત સસ્તી વસ્તુ। અત્યંત સસ્તી વસ્તુને બીજા કયા નામથી ઓળખવામાં આવે છે? તો અત્યંત સસ્તી વસ્તુને બીજા નામે ગિફન વસ્તુ તરીકે ઓળખવામાં આવે છે। અત્યંત સસ્તી વસ્તુને બીજા કયા નામથી ઓળખવામાં આવે છે? તો એને ગિફન વસ્તુ તરીકે ઓળખવામાં આવે છે। સોરી, અત્યંત સસ્તી વસ્તુ નહીં પરંતુ હલકા પ્રકારની વસ્તુ અહીંયા પૂરતું છે કે અત્યંત સસ્તી વસ્તુઓ એટલે કે દિવાસળી, મીઠું, પછી ટાંકણી, સમાચારપત્ર વગેરે અત્યંત સસ્તી વસ્તુઓની માંગ પાછળ ગ્રાહકોની આવકનો ખૂબ નાનો ભાગ વપરાય છે। હવે દિવાસળી, મીઠું, ટાંકણી, સમાચારપત્ર આ બધી વસ્તુઓની માંગ કેવી છે? વધારે છે। જો આના ભાવ વધે તો પણ કેટલા? દિવાસળીની કિંમત કેટલી, મીઠાની કિંમત કેટલી, ટાંકણીની કિંમત કેટલી, એમ સમાચાર પત્રની પણ કિંમત કેવી હોય છે? ઓછી। એટલે કે અત્યંત સસ્તી વસ્તુઓની માંગ પાછળ ગ્રાહકોની આવકનો ખૂબ ઓછો ખર્ચો થતો હોય છે। આવી વસ્તુની કિંમત પાછળ ખર્ચમાં કોઈ વિશેષ ફેરફાર થતો નથી। એટલે આવી વસ્તુઓની માંગ ઉપર ગ્રાહકોની મોટી અસર ઉપાડી શકતી નથી। એટલે કે આવી વસ્તુઓના એટલે કે ટાંકણી છે તો ટાંકણી એ કેવી કહેવાય છે કે એકદમ સસ્તી વસ્તુ કહેવાય છે, એ બે ઉપયોગી વસ્તુ છે, મીઠું પણ ઉપયોગી વસ્તુ છે। ટાંકણી, સમાચારપત્રો આ બધી અત્યંત સસ્તી વસ્તુઓ પાછળ ગ્રાહકોનો શું કહેવામાં ખૂબ જ ઓછો ખર્ચો થાય છે અને એના ભાવમાં વધઘટ થાય તો પણ કોઈ અસર થતી હોતી નથી। એટલે અહીંયા પણ માંગનો નિયમ સાચો પડતો નથી। હવે ત્રીજો પ્રકાર છે આપણે કે ગ્રાહકોની પસંદગી, અથવા કહેવામાં આવે છે કે હલકા પ્રકારની વસ્તુ। આપણે એક મુદ્દો લખવાનો રહી ગયો કે હલકા પ્રકારની વસ્તુઓ, હલકા પ્રકારની વસ્તુ એટલે કે ત્રીજો મુદ્દો છે કે હલકા પ્રકારની વસ્તુ એટલે કે નિમ્ન ગુણવત્તાવાળી વસ્તુ એટલે એને એમ કહેવામાં આવે છે કે ગિફન વસ્તુ કહેવામાં આવે છે। જે વસ્તુઓની અન્ય વસ્તુની તુલનામાં નીચી ગુણવત્તાવાળી હોય તે વસ્તુને હલકા પ્રકારની વસ્તુ કહેવામાં આવે છે। શું કહેવામાં આવે છે કે જે વસ્તુઓ અન્ય વસ્તુઓની તુલનામાં નીચી ગુણવત્તાવાળી હોય તે વસ્તુઓને હલકા પ્રકારની વસ્તુ કહેવામાં આવે છે, અથવા તો જે વસ્તુની કિંમત ઘટતા માંગ ઘટે છે તેને શું કહેવામાં આવે છે કે ગિફન વસ્તુ કહેવામાં આવે છે। જે વસ્તુની કિંમત ઘટતા માંગ પણ ઘટે છે તેને શું કહેવામાં આવે છે કે ગિફન વસ્તુ કહેવામાં આવે છે। એટલે કે જે વસ્તુઓ અન્ય વસ્તુઓની તુલનામાં નીચી ગુણવત્તાવાળી હોય તે વસ્તુઓને હલકા પ્રકારની વસ્તુ કહેવામાં આવે છે। દાખલા તરીકે ચોખ્ખા ઘીની તુલનામાં વનસ્પતિ ઘી એ હલકા પ્રકારનું છે। ચોખ્ખું ઘી હોય ગિફન વસ્તુ કોને કહેવાય? કે જે વસ્તુની કિંમત ઘટતા તેની માંગ પણ ઘટે છે। તો ચોખ્ખા ઘીની તુલનામાં વનસ્પતિ ઘી એ કેવું ગણવામાં આવે છે? હલકા પ્રકારનું। પછી કહેવામાં આવે છે કે રેશમી કાપડના બદલામાં માદરપાટનું કપડું એ કેવું ગણવામાં આવે છે? કે હલકા પ્રકારનું ગણવામાં આવે છે। હલકા પ્રકારની વસ્તુઓ સસ્તી હોવાથી સમાજના ગરીબ વર્ગ આવી વસ્તુઓનો વપરાશ વધારે પ્રમાણમાં કરે છે। તો અહીંયા પણ શું કહેવાય છે કે માંગનો નિયમ ખોટો પડે છે, કારણ કે હલકા પ્રકારની વસ્તુ એટલે કે ગિફન વસ્તુ, ગિફન વસ્તુમાં શું કીધું કે જેમ વસ્તુની કિંમત ઘટે છે તેમ વસ્તુની માંગમાં પણ ઘટાડો થાય છે। પરંતુ અહીંયા શું થાય છે કે જો ચોખ્ખું ઘીના ભાવ વધી જાય છે તો ચોખ્ખા ભાવની કિંમત કેવી હોય છે? ઊંચી। જ્યારે વનસ્પતિ ઘી અથવા કપાસિયું ઘી જે કહેવામાં આવે છે એને શું એની કિંમત કેવી હોય છે? ઓછી। તો ગરીબ વર્ગ શું કરશે કે ચોખ્ખું ઘી ખાવાના બદલે ડાલડા ઘી ખાવા મળશે, કપાસિયા ઘી ખાવા મળશે। પછી રેશમી કપડાના બદલે આપણે શું કરીએ છીએ કે માદરપાટનું કપડું
वापरवा लागता होईए छीए। तो हल्का પ્રકારની વસ્તુઓ સસ્તી હોવાથી સમાજનો ગરીબ વર્ગ આવી વસ્તુઓનો વપરાશ વધારે કરે છે। તો ગરીબ વર્ગ તો આ જ વસ્તુ વાપરવાનો છે, તો અહીંયા પણ માંગનો નિયમ સાચો પડતો નથી। ચોથો જ કહે છે કે ગ્રાહકોની પસંદગી। ચોથો મુદ્દો શું કહે છે કે ગ્રાહકોની પસંદગી। જ્યાં ગ્રાહક જ્યારે કોઈ ચોક્કસ પ્રકારની વસ્તુઓ માટે પોતાની ધારણા બાંધી દે ત્યારે આવા ગ્રાહકોના વલણોને કારણે વસ્તુની કિંમત વધતી હોવા છતાં માંગમાં ઘટાડો થતો નથી। શું થાય છે કે ગ્રાહકો કોઈ ચોક્કસ પ્રકારની વસ્તુઓ માટે પોતાની માન્યતા ધારણા બાંધી દે। ધારો કે આપણા ઘરની અંદર આપણી મમ્મી લક્ષ સાબુ ઘરમાં પહેલેથી લાવે છે અને લક્ષ સાબુથી જ આપણે રોજ સ્નાન કરતા હોઈએ છીએ, તો ગમે તેટલા લક્ષના ભાવ વધશે અથવા લક્ષની તુલનામાં બીજો એવો ઘણો સંતૃપ્ત સાબુ ઘણી ગુણવત્તા ધરાવતો હોય, સારી ક્વોલિટી હોય, ભાવમાં પણ ફેરફાર હોય, છતાં આપણી ધારણા હોય કે નાવાની મજા તો લક્ષ સાબુથી જ આવે છે, લક્ષ સાબુ જેવો બીજો કોઈ સાબુ નહીં। તે સાબુના ભાવ ગમે તેટલા ઊંચા થાય છતાં પણ આપણે શું કરીએ છીએ કે લક્ષ સાબુ જ વાપરતા હોઈએ છીએ। એમ જેમ કપાસિયા તેલ અને સિંગ તેલ, જે લોકો પહેલેથી સિંગ તેલ વાપરતા હોય છે તો સિંગ તેલની ખૂણામાં બીજું તેલ વાપરશે નહીં, એની કિંમત ગમે તેટલી ઊંચી જશે છતાં પણ આપણે એ વસ્તુ વાપરવાની છોડતા હોતા નથી। તો અહીંયા પણ કિંમત વધે છે છતાં પણ માંગમાં ઘટાડો થતો હોતો નથી। તો અહીંયા પણ માંગનો નિયમ સાચો પડતો નથી। વસ્તુની કિંમત ઘટી હોવા છતાં વસ્તુની માંગમાં વધારો જ નોંધાવે છે। દાખલા તરીકે જો અમુક બ્રાન્ડના સાબુ પછી ટૂથપેસ્ટ આપણે કોલગેટ વડે બ્રશ કરતા હોઈએ તો આપણે કોલગેટ જ વાપરીશું, ગમે તેટલી ટૂથપેસ્ટ હશે। જેમ કે ચા, સવારની ચા આપણે વાઘ બકરી ચા જ પીતા હોય તેની તુલનામાં મીલી ચા આવે, ટાટા ચા આવે, છતાં પણ આપણે એને વાપરતા હોતા નથી। તો આવી ધારણાના કારણે પણ માંગનો નિયમ સાચો પડતો નથી। એટલે કે માંગના નિયમમાં આપણે કીધું કે જેમ કિંમત ઘટે છે તેમ માંગમાં વધારો થાય છે અને જેમ કિંમત વધે તેમ માંગમાં ઘટાડો થાય છે, પરંતુ અહીંયા નિયમ સાચો પડતો નથી। એટલે કહેવામાં આવે છે કે માંગના નિયમો, તો માંગનો નિયમ આ ત્રણ અપવાદોથી સાબિત થાય છે કે પ્રતિષ્ઠા મૂલ્ય ધરાવતી વસ્તુઓ અત્યંત વસ્તુઓ, અને ચોથું કહે છે કે ગ્રાહકની પસંદગી, અને કહે છે કે હલકા પ્રકારની વસ્તુઓ। તો આ પ્રશ્ન તમારી નોટબુકમાં લખવાનો રહેશે કે માંગના નિયમના અપવાદો, માંગના નિયમના અપવાદો જોયા। હવે આપણે માંગનું વિસ્તરણ અને સંકોચન આકૃતિ દ્વારા સમજીશું। તો માંગનો નિયમમાં વિસ્તરણ અને સંકોચન આકૃતિ સહિત સમજાવો, આ પણ મોસ્ટ આઈમ્પી પ્રશ્ન છે, પરીક્ષામાં પૂછાય છે। તો અન્ય માંગનો વિસ્તરણ પહેલાં લઈશું આપણે, માંગનું વિસ્તરણ। અન્ય પરિબળો યથાવત રહે તો વસ્તુની કિંમતમાં વધારો થતાં માંગનું સંકોચન થાય અને વસ્તુની કિંમતમાં ઘટાડો થતાં માંગનું વિસ્તરણ થાય છે। કે અન્ય પરિબળો યથાવત રહે, વસ્તુની કિંમતમાં જો વધારો થાય તો માંગનું સંકોચન થાય, જેમ કિંમત વધે એમ માંગમાં શું થાય છે કે ઘટાડો થાય છે, ઘટાડો થવો એટલે એને શું કહેવામાં આવે છે કે સંકોચન થવું, અને શું કહેવામાં આવે છે કિંમતમાં ઘટાડો થાય તો માંગનું શું થાય છે કે વિસ્તરણ થાય છે। જો વસ્તુની કિંમત ઘટે તો માંગ કેવી થઈ જાય છે, વધી જાય છે, તો એનું શું થયું કહેવાય, વિસ્તરણ થયું કહેવામાં આવે છે। તો હવે આપણે માંગનું વિસ્તરણ, માંગનું વિસ્તરણ સંકોચન વસ્તુની કિંમતમાં ફેરફાર આધારિત હોય છે। માંગના નિયમનું વિસ્તરણ સંકોચન સના ઉપર આધારિત હોય છે, એની કિંમત ઉપર ફેરફાર હોય છે। તો વસ્તુની કિંમત અહીંયા આપણે આકૃતિ આપી છે કે વસ્તુની કિંમત, વસ્તુની માંગ એટલે કહેવામાં આવે છે કે વસ્તુની કિંમત, ધારો કે કોઈ પણ વસ્તુની કિંમત, દાખલા તરીકે દૂધની કિંમત 3 રૂપિયા હતી ત્યારે આપણે કેટલા લીટર દૂધ લાવતા હતા, 15 લીટર, પછી જ્યારે એની કિંમત 4 રૂપિયા થઈ ત્યારે આપણે 10 લીટર લાવવાની શરૂઆત કરી, અને જ્યારે 5 રૂપિયા કિંમત થઈ ત્યારે આપણે કેટલી માંગ કરી દીધી, આપણી 5 કરી દીધી। એમ જેમ આપણે સાયનો સોફ્ટ પેન છે, તો સાયનો સોફ્ટ પેન આપણે જ્યારે 3 રૂપિયામાં મળતી હતી ત્યારે આપણે કેટલી એક કલાક કેટલી એની માંગ કરતા હતા, 15 લાવતા હતા, પરંતુ જ્યારે સાયનો સોફ્ટ પેન 4 રૂપિયાની થઈ ત્યારે એની માંગ કેવી થઈ ગઈ, 10 રૂપિયા થઈ ગઈ, અને જ્યારે કિંમત એની 5 રૂપિયા થઈ ત્યારે એની માંગ ઘટીને કેટલી થઈ ગઈ, 4 રૂપિયા। એટલે કે જેમ જેમ કિંમત ઘટે છે એ
એમ શું થાય છે કે માંગ જેમ જેમ સોરી જેમ જેમ માંગમાં વધારો થાય એમ શું થાય છે અને સોરી જેમ જેમ વસ્તુની કિંમતમાં વધારો થાય એમ માંગમાં શું થઈ જાય છે કે ઘટાડો થતો હોય છે એટલે કે વસ્તુની કિંમત જ્યારે 3 રૂપિયા હતી ત્યારે એની માંગ 15 હતી જ્યારે વસ્તુની કિંમત 4 રૂપિયા હતી ત્યારે એની માંગ શું થઈ ગઈ 10 રૂપિયા અને જ્યારે વસ્તુની કિંમત 5 રૂપિયા થઈ ત્યારે એની વસ્તુની માંગ કેવી થઈ ગઈ કે 5 રૂપિયા થઈ ગઈ એટલે કે જેમ વસ્તુની કિંમત વધે છે તેમ માંગમાં શું થતો હોય છે કે ઘટાડો થતો હોય છે અહીંયા આપણે આકૃતિ આપી છે કે વસ્તુની કિંમત 5 રૂપિયા 4 રૂપિયા 3 રૂપિયા અહીંયા આપણે શું કરી છે આ ઊભી ધરી અને આ આડી ધરી કહેવામાં આવે છે ઊભી ધરીને આપણે શું કહીએ છીએ કે પરતંત્ર રેખા અને આડી ધરીને આપણે શું કહીએ છીએ કે સ્વતંત્ર રેખા કહેવામાં આવે છે અહીંયા આપણે શું કરી છે કે વસ્તુની કિંમત લખી છે 5 એ વસ્તુની કિંમત કઈ ધરી ઉપર લખવામાં આવે છે કે ઊભી ધરી ઉપર લખવામાં આવે છે એટલે કે 0 થી x ના ઉપર લખવામાં આવે છે તો અહીંયા 5 4 3 અને 0 પછી અહીંયા વસ્તુની માંગ દર્શાવી છે વસ્તુની માંગ દર્શાવતા લખે છે કે જ્યારે 3 રૂપિયા હતા ત્યારે વસ્તુની માંગ કેટલી હતી અહીંયા 15 પછી વસ્તુની માંગ જે વસ્તુની કિંમત કેટલી થઈ 4 રૂપિયા થઈ ત્યારે વસ્તુની માંગ કેટલી થઈ ગઈ 10 રૂપિયા અહીંયા 10 થઈ ગઈ અહીંયા 3 અહીંયા 3 અહીંયા શું થઈ ગઈ છે 15 અને અહીંયા શું થયું છે કે જ્યારે 5 રૂપિયા કિંમત થાય છે જ્યારે વસ્તુની કિંમતના ભાવ વધીને 5 રૂપિયા થઈ જાય છે ત્યારે એની માંગ કેવી થઈ જાય છે કે 5% થઈ જતી હોય છે તો આકૃતિ પરથી વસ્તુની માંગ અને કિંમત આપણે જોઈ શકીએ છીએ કે જ્યારે વસ્તુની કિંમત 3 રૂપિયા હોય છે ત્યારે એની માંગ 15 રૂપિયા હોય છે પરંતુ જ્યારે વસ્તુની કિંમત વધીને 5 રૂપિયા થઈ જાય છે ત્યારે એની માંગ કેટલા થઈ જાય છે કે 15 થઈ જતી હોય છે તો આ માંગનું શું થયું કહેવાય વિસ્તરણ થયું કહેવામાં આવે છે વિસ્તરણ એટલે શું થાય છે કે માંગ રેખા નીચેથી એટલે કે નીચેથી ઉપરની તરફ વિસ્તરણ કરે છે એટલે શું કહેવામાં આવે છે કે માંગનું વિસ્તરણ થયું કહેવામાં આવે છે ઉપરની અહીંયા સમજૂતી સમજાવું છું કે ઉપરની આકૃતિ ધરી ઓ એક્સ પર વસ્તુની માંગ અને ઊભી ધરી પર ઓ વાય ધરી પર વસ્તુની કિંમત લખવામાં આવી છે અહીંયા શું કરી છે કે વસ્તુની ઓ ધરી પર એટલે કે ઊભી ધરી પર ઓ વાય અને આડી ધરી પર ઓ એક્સ લખવામાં આવ્યું છે જોતા અહીંયા જોવામાં આવે છે કે વસ્તુની કિંમત દર્શાવી છે બિંદુ એ જોતા જ્યારે વસ્તુની કિંમત 5 રૂપિયા છે ત્યારે વસ્તુની માંગ 5 એકમ છે જ્યારે બિંદુ એ અહીંયા બિંદુ શું કહેવામાં આવે છે એ બી અને સી તો અહીંયા કહેવામાં આવે છે કે બિંદુ એ જોતા આપણને ખ્યાલ આવે છે કે જ્યારે વસ્તુની કિંમત એમ કે 5 એકમ હતી ત્યારે વસ્તુની કિંમત 5 રૂપિયા હતી ત્યારે એની માંગ પણ કેટલી હોય છે કે 5 રૂપિયા હોય છે એટલે એ જોતા ખ્યાલ આવે છે કે 5 રૂપિયા હોય ત્યારે વસ્તુની માંગનો એકમ કેટલો થઈ જાય છે 5 થઈ જાય છે જ્યારે બિંદુ સી જોતા આપણને ખબર પડે છે કે વસ્તુની કિંમત ઘટીને 3 રૂપિયા થાય છે વસ્તુની કિંમત કેટલી ઘટીને થઈ જાય છે ત્યારે એની માંગ કેટલી થઈ જાય છે કે 15 રૂપિયા થઈ જતી હોય છે જ્યારે 5 રૂપિયા કોઈ પણ સ્વાઈનો સોફ્ટ પેન 5 રૂપિયાની મળતી હતી ત્યારે એની માંગ કેટલી હતી 5 રૂપિયા પણ જ્યારે સાઈનો સોફ્ટ પેન 5 રૂપિયાના બદલે એના ભાવ ઘટીને 3 રૂપિયા થઈ જાય છે તેની માંગમાં શું થઈ જાય છે કે વધારો થઈ જાય છે એટલે એના કેટલા એકમ માંગ કેવી થઈ જાય છે કે 15% થઈ જતી હોય છે તો આમ વસ્તુની કિંમત 5 રૂપિયા ઘટીને 3 રૂપિયા થાય ત્યારે વસ્તુની માંગમાં 5 એકમમાંથી 15 એકમમાં થાય છે તેથી બિંદુ એ થી સી એટલે કે બિંદુ એ થી શું થયું છે કે માંગનું વિસ્તરણ બતાવે છે એટલે કે જ્યારે 5 રૂપિયા હતા ત્યારે એનો એકમ કેટલો હતો 5 રૂપિયા પરંતુ જ્યારે 4 રૂપિયા હોય છે ત્યારે 10 થાય છે અને 3 રૂપિયા થાય છે ત્યારે શું થાય છે કે 15 થાય છે એટલે અહીંયા શું થયું છે કે માંગનું વિસ્તરણ જોવા મળે છે તો અહીંયા એમ કહેવામાં આવે કે વસ્તુની રૂપિયાની 5 ઘટીને 3 રૂપિયા થાય ત્યારે વસ્તુની કિંમતમાં માંગ એકમમાંથી 15 એકમમાં ફેરવાઈ જાય છે તેથી એ થી સી સુધીનું વિસ્તરણ થયું કહેવામાં આવે છે આ માંગ રેખા પરનું વિસ્તરણ મૂળ બિંદુ પરથી નીચે તરફ ગતિ કરે છે મૂળ બિંદુથી શું કરે છે સી બિંદુ શું કહેવામાં આવે છે કે મૂળ બિંદુથી ઉપરની તરફ વિસ્તરણ કરે છે એટલે કે માંગનું વિસ્તરણ થયું કહેવામાં આવે છે એટલે માંગનું વિસ્તરણ એટલે કે જ્યારે કોઈ પણ વસ્તુના ભાવમાં વધારો થાય છે ત્યારે માંગમાં શું થાય છે કે ઘટાડો થતો હોય છે અને કોઈ પણ વસ્તુના ભાવ ઘટે છે ત્યારે માંગમાં શું થઈ જતો હોય છે કે વધારો થતો હોય છે એટલે કે જ્યારે સાઈનો સોફ્ટ પેન 3 રૂપિયામાં મળતી હતી ત્યારે તેની માંગ 15 એકમ
હતી એના માંગ કેવી હતી કે વધારે પરંતુ જ્યારે 5 3 રૂપિયાના બદલે 4 રૂપિયા એની કિંમત થાય છે ત્યારે એની માંગ 15 રૂપિયા 15 થી ઘટીને 10 થઈ થઈ 10 એકમ થઈ જાય છે અને એ પ્રમાણે જ્યારે સાયનો 3 રૂપિયાના બદલે 5 રૂપિયાની મળવા લાગે છે ત્યારે એનો એકમ કેટલો થઈ જાય છે કે એની માંગ 5 થઈ જાય છે તો 5 રૂપિયાની એક પેન મળવા લાગે ત્યારે આપણે શું કરીએ છીએ સાઇનોસોફ્ટ પેનના બદલે એના જેવી બીજી પેન વાપરવા લાગીએ છીએ એટલે સાઇનોસોફ્ટ પેનની માંગમાં શું થયો ઘટાડો થયો એટલે એમાં શું થઈ જાય છે કે એનું સંકોચન થતું હોય છે પરંતુ જ્યારે 5 રૂપિયાની વસ્તુ 3 રૂપિયામાં મળવા લાગે છે અને માંગમાં શું થઈ જાય છે કે વધારો થાય છે અને માંગમાં વધારો થાય છે એટલે એનું શું થયું કહેવાય વિસ્તરણ થયું કહેવામાં આવે છે એટલે માંગમાં શું થયો વધારો જે 5 રૂપિયાની પેન આપણને 5 રૂપિયામાં મળતી હતી ત્યારે શું 5 રૂપિયાની પેન સાઇનોસોફ્ટ પેન 5 રૂપિયાની મળતી હતી ત્યારે 5 જ વ્યક્તિઓ ખરીદતા હતા પરંતુ જ્યારે એ પેન 3 રૂપિયામાં મળવા લાગે છે ત્યારે 15 વ્યક્તિઓ ખરીદવા લાગે છે એટલે માંગમાં શું થયો વધારો થયો અને માંગમાં વધારો થયો એટલે એને શું કહેવામાં આવે છે કે માંગનું વિસ્તરણ થયું કહેવામાં આવે છે એ પ્રમાણે માંગનું સંકોચન માંગનું વિસ્તરણ અને માંગનું સંકોચન હવે આપણે શું કરીશું માંગની સંકોચન તો આ આકૃતિમાં આપણે સેજ ફેરફાર કરીશું કે એ માંગનું હવે અહીંયા આપણે વિસ્તરણ હતું હવે આપણે શું લઈશું માંગનું સંકોચન તો માંગના સંકોચનની અંદર અહીંયા 5 ના 5 અહીંયા કિંમત જ્યારે 6 રૂપિયા હોય ત્યારે અહીંયા કેટલી થઈ જાય છે 3 પછી અહીંયા 7 અને એ એકમ કેટલો થઈ જશે 1 થઈ જશે પછી અહીંયા કહેવામાં આવે છે અહીંયા આપણે લખીશું
કે જ્યારે વસ્તુની કિંમત અહીંયા કહે છે કે 7 રૂપિયા હોય છે ત્યારે એક જ એકમ ખરીદવા તૈયાર થાય છે, 6 રૂપિયા થાય એટલે 3 વ્યક્તિ અને 5 રૂપિયા થાય છે ત્યારે 5 વ્યક્તિ ખરીદવા હોય છે, એટલે કે જ્યારે વસ્તુની માંગ 5 હોય છે અહીંયા વસ્તુની કિંમત 7 રૂપિયા હોય છે ત્યારે એક વ્યક્તિ ખરીદે છે, 6 રૂપિયા થાય ત્યારે 3 વ્યક્તિ અને 5 વ્યક્તિ અહીંયા શું થાય છે કે 5 રૂપિયા હોય છે ત્યારે વ્યક્તિ 5 વ્યક્તિ ખરીદવા તૈયાર થતું હોય છે, એટલે 5 રૂપિયા હોય ત્યારે માંગ 5 એકમ અને જ્યારે બિંદુ સી એમાં જોતા વસ્તુની કિંમત વધીને 7 રૂપિયા થાય છે ત્યારે એક જ વ્યક્તિ ખરીદતું હોય છે, આમ વસ્તુની કિંમત 5 રૂપિયા વધીને જ્યારે 7 રૂપિયા થાય છે ત્યારે વસ્તુની કિંમતમાં શું થયું કહેવામાં આવે છે કે સંકોચન થયું કહેવામાં આવે છે, જ્યારે આપણે કોઈ પણ વસ્તુ પર જે સાઇન ધારો કે સાઇનો સોફ્ટ પેન આપણે 3 રૂપિયામાં મળતી હતી ત્યારે એની માંગ કેવી હોય છે કે વધારે હોય છે, પરંતુ સાઇનો સોફ્ટ પેનની કિંમતમાં વધારો થતો જાય એમ એના માંગમાં શું થતો જાય છે ઘટાડો થતો જાય છે, અને આ માંગમાં ઘટાડો થાય એને શું કહેવામાં આવે છે કે સંકોચન થયું કહેવામાં આવે છે। તો આ રીતે આપણે આકૃતિ પરથી જોઈએ કે માંગનું વિસ્તરણ કઈ રીતે થાય છે અને માંગનું સંકોચન કઈ રીતે થાય છે। તો માંગનો નિયમ ખાસ વ્યાખ્યા યાદ રાખવાની કે માંગનો નિયમ યાદ રાખશો તો તમને વિસ્તરણ અને સંકોચન યાદ રહેશે, અને માંગના નિયમને યાદ રાખવા માટે એક જ વસ્તુ યાદ રાખવાની કે જેમ વસ્તુની કિંમત વધે એમ વસ્તુ માંગ કેવો થાય છે ઘટાડો થાય છે, અને જેમ વસ્તુની કિંમત ઘટે એમ માંગમાં વધારો થાય છે, અને વધારો થાય એને વિસ્તરણ થયું કહેવાય અને ઘટાડો થાય એને સંકોચન થયું કહેવામાં આવે છે। તો આજે આપણે માંગનો નિયમ પહેલા માંગના અપવાદો શીખ્યા, તો માંગના અપવાદન માંગનો અપવાદ લખવાનો પ્રશ્ન અને એના પછી માંગના નિયમનું વિસ્તરણ અને સંકોચન આકૃતિ સહિત દરેકે ચોપડામાં લખવાનો રહેશે। અસ્તુ।